सुप्रसिद्ध यात्राधाम अंबाजी मंदिर ने 2 मास बाद आज खुल्लो मुकवामां आव्यो छे, त्यारे सोशियल डिस्टन्स साथे अने कोरोनानी गाइडलाइन प्रमाणे दर्शनार्थीओने प्रवेश मळी रह्यो छे। साथे साथे अंबाजी मंदिरमां ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। કોરોના સંક્રમણને લઈ જિલ્લાના દરેક યાત્રાધામો બંધ કરાયા હતા, ત્યારે હવે કોરોના સંક્રમણ હળવું પડતા જિલ્લાના દરેક મંદિરોને દર્શન માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે, જેમાં આજે સુપ્રસિદ્ધ અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લું મુકાયું હતું, જે દરમિયાન થર્મલ ગનથી તપાસ કર્યા બાદ દર્શનાર્થીઓને અંબાજી મંદિરમાં પ્રવેશ અપાયો હતો અને માતાના દર્શને આવેલા દર્શનાર્થીઓએ કોરોનાની ગાઈડલાઈન સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખ્યું હતું। જો કે સભા મંડપ પાસે રેમ્પ બનાવાયો છે, જેમાં દર્શનાર્થીઓ સહેલાઈથી માતાજીના દર્શન કરી શકે છે। આજે 12 જૂનથી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં અત્યારે કોરોના વાયરસની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે હેન્ડ સેનિટાઈઝ કરીને અને માસ્ક પહેરીને જે ફરજિયાત માસ્ક સાથે જ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે। અને આજે સવારે 7 વાગ્યાથી જ શક્તિદ્વાર આગળ દર્શનાર્થીઓની જે ક્યુ સિસ્ટમ ગોઠવેલી છે એમાંથી જે દર્શનાર્થીઓને પ્રવેશ આપ્યો એમના ટેમ્પરેચર ચેક કરીને પ્રવેશ આપવામાં આવે છે। મંદિરમાં પ્રવેશતા સભા મંડપમાં રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે મંદિરમાં જ્યારે દર્શનાર્થી પ્રવેશ કરે તરત માતાજીના દર્શન થાય અને માતાજીના સન્મુખ સામે જતા જતા એના પૂરેપૂરા માતાજીના દર્શન થઈ શકે છે। 2 માસ બાદ અંબાજી મંદિર ખુલતા જ વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાઈન લાગી ગઈ હતી અને સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રદ્ધાળુઓએ દર્શન પણ કર્યા હતા। રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ આજે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા। તમામ શ્રદ્ધાળુઓએ માતાજી પાસે સમગ્ર વિશ્વમાં કોરોનાનો નાશ થાય તેવી પ્રાર્થના કરી હતી। 2 માસ બાદ આજે મંદિર ખુલતા દર્શનાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે નિરાલી જોશી, હર મહાદેવ। આખા વર્લ્ડની અંદર કોરોનાની જે કપરી પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિની અંદર આપણો આખો દેશ ઝઝૂમી રહ્યો છે, અને સાથે સાથે અગર ભગવાનનો આશીર્વાદ આપણને ના મળે તો એ આપણા માટે બહુ નકામી વસ્તુ કહેવાય। અત્યારે 2 મહિના પછી અંબાજીનું મંદિર ઉપસ્થિત અહીંયા થયું છે અને ભાવિક ભક્તો કેટલા અહીંયા ઉપસ્થિત છે માના દર્શન કરવા માટે, તો હું માં અંબેને એટલી જ પ્રાર્થના કરીશ કે જલ્દીથી આ કોરોનાની પરિસ્થિતિ જતી રહે અને બધા જ સાજા થઈ જાય અને જલ્દીથી બધા જ મંદિરો ખોલી જાય અને બધાની આસ્થા અને બધાની શ્રદ્ધા પૂરી થાય એવી માં અંબેને પ્રાર્થના। કોરોનાની મહામારીને લઈ અંબાજી મંદિર બંધ હતું, ત્યારે અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા નિત્યક્રમ પ્રમાણે પૂજાપાઠ અને આરતી કરવામાં આવી હતી, ત્યારે આજે કોરોના સંક્રમણ ઘટતા અંબાજી મંદિર શ્રદ્ધાળુઓ માટે શરૂ કરાયું છે અને ભટજી મહારાજ દ્વારા આજે આરતી કર્યા બાદ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। જો કે દર્શનાર્થીઓ પણ 2 માસ બાદ આજે માતાજીની આરતીનો લાભ પણ લીધો હતો। આમ 2 માસ બાદ માતાનું મંદિર ખુલતા ભટજી મહારાજે પણ સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તેવી મા અંબાને પ્રાર્થના કરી છે। આજે અંબાજી યાત્રાધામમાં 60 દિવસ પછી કોરોનાની મહાકાર્યને કારણે માતાજીના દ્વાર બંધ હતા, પરંતુ કોરોનાની મહામારીનો થોડો ઓછો થવાથી સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે આતે માતાજીના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેથી કરીને માઈ ભક્તો અને યાત્રાળુઓ ખૂબ જ આનંદપૂર્વક આજે દર્શન માટે આવી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે। શ્રદ્ધાળુઓ, ભક્તો, માઈ ભક્તો માતાજીને ખૂબ વિનંતી કરી અને કગરી રહ્યા છે કે એ માં અમને આ રોગથી મુક્ત કરજો અને બચાવજો અને ફરીવાર તમારા દર્શનના દ્વાર બંધ ના થાય તેવી અમે આશા કરીએ છીએ અને ખૂબ ભાવ વિભોર થઈ અને ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને કરી રહ્યા છીએ।